राजकोट जिलाना धोराजी अखिल भारतीय सफाई मजदूर संघ द्वारा पोतानी मांगणीओने लईने उपवास आंदोलनना मार्गे वळ्या छे। धोराजी नगरपालिकाए सफाई कामदारोनी भरतीथी वाल्मीकी समाजने अन्याय थई रह्यो छे। भारत देश आजाद थई रह्यो छे ती समग्र भारतमां वाल्मीकी समाजना लोको सफाई काम साथे जोडायेला छे, एटला माटे सफाई कामदारनी भरतीमां पण वाल्मीकी समाज प्रथम हक बने छे। वाल्मीकी समाजना लोको पोतानी आरोग्य के परिवारनी चिंता कर्या वगर जेवा पगारमां धोराजी सफाईनी सेवा करी आपे छे। पूर्वना रथ के धरतीकंप होय के फ्लेग जेवी अनेक बीमारी होय वाल्मीकी समाज काम करी रही छे। वर्षोथी धोराजी नगरपालिकामां काम करता सफाई कामदारों ने भर्ती में समावेश करी कायमी करो। चालू नौकरी दरमियान अवसान पामेल कर्मचारी ना वारसदार ने सफाई कामदार नी भर्ती में प्रथम पसंदगी आपी समावेश कराशे। धोराजी नगर पालिका में रोटेशन थी चालता रोजमदार रेग्युलर ने रोजमदार राखी माटे मांगणी ना संतोषाय तो रोस्टर ना नामे वाल्मीकि कामदार ऊपर अत्याचार बंद करो। गटर सफाई करती वक्त असंख्य वाल्मीकि समाज ना लोको शहीद थया छे, तो सफाई कामदार नी भर्ती में वाल्मीकि समाज नो केम समावेश नथी करता तेवा अनेक मुद्दाओ ने लईने आज रोज धोराजी आजाद खाते अखिल भारतीय सफाई मजदूर संघ द्वारा पोतानी अनेक मांगणीओने लईने उपवास आंदोलनो मार्ग अपनावेल छे अने आगामी दिवसोमां कोई नक्कर परिणाम नहीं आवे करवामां आवे तो आनाथी पण उग्र आंदोलन करवामां आवशे तेवी चीमकी पण उच्चारवामां आवी छे। મારું નામ આશીષભાઈ વિનોદભાઈ જેઠવા। આજે અમે ધોરાજી નગરપાલિકા સામુ અને રાજ્ય સરકાર સામુ ઉપવાસ આંદોલન કરી રહ્યા છીએ। અમારી મુખ્ય માંગણી કે નગરપાલિકામાં જે વર્ષોથી રોજમદાર તરીકે 30-30 કે 20-20 વર્ષથી રોજમદાર સફાઈ કામદારો કામ કરે છે એને રોજમદારોને કાયમી કરવામાં આવે, તેમજ જે વર્ષોથી નગરપાલિકા સાથે રોજમદારીમાં જોડાયેલા છે તેને રોટેશનથી રાખે છે તેની જગ્યાએ એને રેગ્યુલર રોજમદાર રાખવામાં આવે અને રહેમ રહે નોકરી આપવામાં આવે એની અમે આ માંગણી માટે અમે ઉપવાસ ઉપર બેઠેલા છીએ। જ્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વાલ્મીકી સમાજના સફાઈ કામદારોના પગ ધોય ચરણો ધોવે છે અને વાલ્મીકીનું એને નામ આપવામાં આવે છે, ત્યારે મારે એ જ કહેવું છે સરકારશ્રીને કે તમે વાલ્મીકી સમાજના સફાઈ કામદારના ચરણો ધોવો છો એ ચરણો ધોવાની જરૂર નથી, તમે જે એનો હક રોજીરોટી માટે લડે છે એને રોજીરોટી આપી દો તે વાલ્મીકી સમાજ તમારો આભારી રહેશે। આગામી દિવસોમાં તમારી માંગણી નહીં સંતોષાય તો તમે શું કરશો? આગામી દિવસોમાં અમારી માંગણી નહીં સંતોષાય તો ધોરાજીમાં સમગ્ર સફાઈ કામગીરી ઠપ કરી દેશું અને એક પણ વાલ્મીકી સમાજનો સફાઈ કામદાર ધોરાજી નગરપાલિકાની અંદર સફાઈ કામ તરીકે કામ નહીં કરે। હાલ કોંગ્રેસે બોડી છે ને, તમે કોંગ્રેસે સંકળાયેલા તો કોંગ્રેસ શું કહે તમને? એ મારો રાજકીય વિષય છે, હું યુવા કોંગ્રેસનો પ્રમુખ છું, પણ હાલ અત્યારે હું જે બેઠો છું એ રાજકીય કે કોઈ પક્ષ લેવલે નથી બેઠો, હું સમાજનો એક યુનિયનનો લીડર અને અખિલ ભારતીય સફાઈ મજદૂર સંઘનો ગુજરાતનો ઉપાધ્યક્ષ છું એને લઈને હું આ ઉપવાસ ઉપર બેઠો છું। કોંગ્રેસ ને કે ભારતીય જનતા પાર્ટી હોય રાજકારણ સાથે મારે કોઈ લેવા દેવા નથી અત્યારે। અમારું નામ બેન ગૌરીબેન રમેશભાઈ જેઠવા ધોરાજી। અમારે એક મહિનો રાખે ને એક મહિનો ના રાખે અમને રોજગાર મળતું નથી। 14 દિવસ રાખે મહિનામાં એકવાર, અમારા 4 રવિવાર કપાઈ જાય, અમે માંધા ચાય ઈ કપાઈ જાય, એમાં સાહેબ અમારે ખાવું શું? અમને કાયમી રોજમદારી રાખે અમારી માંગ છે, નકર અમે નહીં માંગ પૂરો તમે ઉપવાસ પર બેસું ને અમારું ચા સુધી પૂરું નહીં થાય ત્યાં લગી બેસો ઉપવાસ પર। મુખ્ય કારણ શું તમારું બેન? અમને રોજગારી નથી મળતી, એક મહિનો રાખે ને એક મહિનો ના રાખે, મારે ખાવું હું વાપરવું જાવું આવવાનું મારા બાલ બચ્ચા માંદા હાજા થાય એમાં કરવું શું? અમને રોજગાર તો કંઈ મળતી નથી, અત્યારે અમને ખબર નથી કે અમારે રોજગાર અમને સુધરાયમાંથી શું દઈશ એ અમને પણ ખબર નથી। બેન તમારી માંગણી પૂરી કરવામાં નહીં આ સ્વીકારો અમને શું કરશો આગળ? આગળ અમે ઉપવાસ પર બેસું, કાંઈ નહીં આંદોલન કરશું ને જાવ દે, આ નહીં માંગ પૂરી થઈ ત્યાં લગી અમે ઉપવાસ પર બેસશું ને અમારી માંગણી પૂરી થાય ત્યાં ઉઠી જાઉં। BS9 TV ન્યૂઝ સાથે કૌશલ સોલંકી ધોરાજી।